नमस्ते बाळको, हिंदी धोरण 4। हवे आपणे जे परीक्षा लीधी ए आपणे यह वह ए बधुं शीखी गया। हवे आपणे शीखवानुं छे गिनती। गिनती जो तो गिनतीनुं आखुं एक काव्य आप्युं छे, गिनती का ज्ञान। હવે આમાં આપ્યું છે 1 2 3 4 આવો ચલે ગિરનાર, 5 6 7 8 સાગર તટ પર સોમનાથ, 9 10 11 12 કચ્છ કચ્છ ચલે તો આશાપુરા, 13 14 15 16 બહુચર માં કા મુર્ગા બોલા, 17 18 19 20 મામાજી કી ફોટો ખીચ। હવે જો સરસ મજાનું ગીત છે, એ આખી ગિનતીમાં કર્યું છે। તમારે પછી જે આ ગિનતી છે ને, તમારે સ્વાધ્યાયપોથી ઉપરાંત તમારે આમાંય ઘણું આપેલું છે તે લખશો, અને તમારે પાકું થશે અને લખાશે। હવે આ ગિનતી પ્રમાણે જો અહીંયા આપ્યા છે એ તમારે જો આમાં શું આપ્યું છે તો ઉંદેડો બન્યો છે, જો એ તમારે જોઈન્ટ કરવાનું છે। પછી અહીંયા આપ્યા છે 1 2 3 4 પઢીએ સમજીએ લખીએ, આ તમારે વાંચી વાંચીને પાકું કરવાનું છે, અને ઉપર જે લખ્યું છે તેમાંથી તમારે જો અહીંયા બાજુમાં છે તે નોનું લખન કરવાનું છે। એ આપ્યું છે અહીંયા, તો અહીંયા આ એ કાંઈ કરવાનું અને આ એક અહીંયા કરવાનું, એ આપેલું છે તે કરવાનું છે। ઉપરાંત અહીંયા એ તમને આપ્યું છે, જો આ મોડર્ન આર્ટ બન્યું છે, આમાં જે તમે જોયા છે એમાં કયો એમાં 2-3 ચિત્ર છે તમારાથી શોધી કાઢવાના, કયા કયા ચિત્ર છે તે બધાય આંકડાના જ ચિત્ર છે, 1 2 3 4 એ તમને આમાંથી શોધી કાઢવાના છે। તમારે આમાંથી જો આમાં આમાં શું આપ્યું છે, જોડકા જોડવાના છે તમારે, જો હવે 2 છે તો 2ની સાથે જોડવાના, 3 છે તો 3 સાથે જોડવાના, એ બધું આપ્યું છે, ને આ તમારે ક્રમિક સંખ્યા લખવાની છે। જો 1 છે પછી 2 આવે, 1 પછી 2 3 4 5 6 7 8 9 10 11 12 છે ને, તેથી 20 સુધી છે। એ જ રીતે તમારે આંકડામાં ક્રમિક સંખ્યા શબ્દોમાં લખવાની છે, જો આવી 1 પછી 2 3 4 એ તમને જો આગળ આપેલું છે, જો અહીંયા બધે આપેલું છે એમાંથી ન આવડે તો જોઈને લખીએ અને પુનરાવર્તન કરશું। હવે આપણે છે ને આપણે આપણા આપણા બારામાં, એટલે આપણી જે છે આપણે શું છે, આપણું નામ શું છે, કેટલી કક્ષામાં ભણો છો, કયું તમારું ગામ છે, એ બધું આપેલું છે ને આમાં, એ તમારે જાતે લખવાનું રહેશે। એ બધું આપ્યું છે, જો ના સંબંધ શબ્દ અને તમને તમને ન ગમતા હોય અને પછી જે છે જૂઠ બોલના નથી પણ ગમતું ને, જૂઠ બોલના પછી ખીજાવાનું કબડ્ડી રમવાનું એ તમને નથી ગમતું, એ તમે અહીં લખ્યું છે, એ તમારે તમારી મેળે તમારી રીતે લખવાનું રહેશે। પછી આ ખાલી જગ્યા છે જો અહીંયા આપેલ છે, મેં લડકી હું છે ને, પછી મુજે ખેલના અચ્છા લગતા હે, જો મુજે મેં છેલ્લું આવે છે, પછી મેરી માતા ઘરકામ કરતી હે ને મેરે પિતા કિસાન હે, એ તમારે યોગ્ય શબ્દ મૂકવાનું રહેશે। આ બધું પુનરાવર્તન પણ તમારે આમાંથી આગળથી જોઈ જોઈને જાતે લખવાનું રહેશે। ઉપરાંત તમને PDF ફાઇલમાં પણ આપેલું છે, હવે આ વ્યંજક ખંડન એટલે ખંડન લેખન છે તે આમાં આપ્યું છે, જો પ જો તમારામાં આપેલું છે તમે જોઈ લેજો કેવી રીતે પ કર્યો છે, પછી અડધો પ પછી જો આખો પ એવી રીતે ફનું, જો આ ખંડન લેખન તમને આપ્યા છે એ ખંડન લેખન તમારે બહુ જરૂરી છે, તમને આગળ પડતા તમને જે હિન્દી માટે તમારે જે ન આવડતું હોય તે બધું આમાં તમને આવડી જાય। હવે આપણે આવ્યા પાઠ 5માં, ધમક ધમક આતા હતી, ધમક ધમક જાતા હતી, જેમ આપણે આખું કાવ્ય છે। હવે હાથી કેવી રીતે ચાલે છે, ધમક 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 આતા હતી, ધમક ધમક જાતા હતી, અપની સૂંઢ ઉઠાતા હતી, અપની સૂંઢ ગિરાતા હતી, અપની સૂંઢ હિલાતા હતી, અપની સૂંઢ ઘુમાતા હતી, તમે જોવો છો, જો હલાવે છે ને જો કેળ ખાય છે ને પાણી ઉડાડે છે નાય છે, જો ધમક ધમક આતા હતી, ધમક ધમક જાતા હતી છે અહીંયા। હવે પછી જો અહીંયા આપેલું છે, જબ પાણી મેં જાતા હતી, ભરભર સુનના હતા હતી, કિતને કેલે ખાતા હતી, યહ તો નહીં બતાતા હતી, એ કેટલા કેળા ખાય છે તે કોઈને બતાવતો નથી, કારણ કે આપણી જેમ 2-3 કેળા ન ખાય, એ કેળાની લૂમું જ ખાય, એટલે કંઈ કેવી રીતે ગણીને બતાવે, સીધું મોઢામાં જ નાખી જવાનું, ધમક ધમક ખાતા હતી, ધમક ધમક જાતા હતી। હવે સૂચના અનુસાર મને આપણો પરિચય આપવાનો,
હવે જે અભિનય સાથે એનો પરિચય, પણ રોના, હસના, પટાકી ફોડના, પટાકી પટાકી ધોવાના, કપડી ધોના, ઉઠાના, ગીરાના, આના ઉપર તમારે ખાલી વાંચવાનું છે. આના આના તમારે વાક્ય તમારી મેળે બનાવવાના રહેશે. હવે તમને PDF ફાઇલ મોકલશું, એમાં વાર્તા આપેલી છે તે તમે ઉતારી લેશો, અને આમાં આપ્યો છે હાથી એને કલર ભરવાનો રહેશે. હવે ટપકા કાઢો પાઠ છઠ્ઠો. હવે એક બુઢીમાં છે, એને ક્યારે છે હાથી સિંહ હોય છે એ છે ને, એને બીતો બીતો આવ્યો. કેમ કહેવો કે એના ઉપર વરસાદ પડવા માંડ્યો એટલે બીવા માંડ્યો. બી અને એક ઝૂંપડીમાં આવી ગયો કે ઈસ કહાની મેં ક્યાં સીખ મિલતી હૈ કે ઈસ કહાની મેં ગરીબી ઓર કષ્ટ સે જૂઝતી બુઢિયા કી ઝોપડી મેં કા ટપકતા છપ્પર સે ઓર સંકટ મેં ડાલ દેતા હૈ વહ મન હી મન ઝુંઝલા હો રહી હૈ બરસાત સે પરેશાન એક બાઘ બુઢિયા કી ઝોપડી કે પાસ આકર બેઠ જાતા હૈ બુઢિયા કી બાત સુનકર અંજાન ભાઈ સે વહ ઘબરા ઉઠતા હૈ ઓર ભાગ જાતા હૈ બરસાત કા દિન થા ચારો ઓર પાણી બરસ રહા થા જંગલ મેં બુઢિયા કા ઘર ભીગ રહા થા જલ્દી હી બુઢિયા કા ઘર ટપકને લાગા બુઢિયા પરેશાન હો ઉઠી પરંતુ કરતી ભી ક્યા છપ્પર સે તો છપ્પર પે જાય કોણ જો આખી ઝૂંપડી છે બહુ વરસાદ હતો ઝૂંપડીમાંથી પાણી ટપકવા લાગ્યો એ ઉપરથી ટપકતું પાણી બિચારી ગઈ એને સરખું કરવા કોણ જાય હવે થોડી દેર મેં ઓલે ભી પડને ઓલે એટલે કરા પડવા માંડ્યા બેર બરાબર ઓલે કી ઉધર એક બાગ કે ઓલે કી માર સે પરેશાન ઉઠા ઓર કૂદતે ફાંતે વ બુઢિયા કે ઘર સે પાસ પહોંચ ગયા એટલે ઓલે એટલે શું થાય બરફના ગોળા નાના નાના ટપકા જે છે તે કરા પડતા હોય છે તે વાઘ ઉપર પડે અને એમ તે મને કોઈ મારે છે એટલે દોડતો દોડતો તે કે તે ઓલી ઘડીમાં નહીં ઝૂંપડી પાસે આવી પહોંચ્યો ભૂટિયા અંદર ચાવલ પકા રહી હતી ચૂલે પર પાણી ટપક રહ્યા હતા ટપ 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 વ ઝુંઝલા ઉઠી ઓર બોલી મુજે તો ટપકા કા ટપકા સે ઇતના ડર લગતા હૈ કે જીતના વાઘસે ભી નહીં જો એ બોલી તો એમ કે મને આ ટપકાનો ડર એટલો બધો લાગે છે કે વાઘ આવે તો એ ન બહુ એ વાઘસે નથી લાગતો એટલો મને ટપકાનો ડર લાગે છે વાઘને સોચા વાઘ એવું કહ્યું વાઘને સોચા બુઢિયા તો મુજસે ભી નહીં ડરતી મગર ટપકા સે ડરતી હૈ જરૂર ટપકા મુજે ભી બડા જાનવર હોગા ઇસ બસ ઇતના સોચતે એ વાઘ ઘબરાય ઓર સિર પર બેટ પે રખકર ભાગ ગયા જો એને ખબર પડી કે આ બુઢી આ બોલી કે આ મને આટલા વરસાદથી ડર નથી લાગતો એનો મને ખરાથી બીક લાગે છે એટલે વાઘે વિચાર્યું કે જો આ ખરા કઈ જાતનું પ્રાણી છે જે આમાં આવી આ બીએ છે થોડી ડોસી તો ટપકા તો ટપકો તો એ હશે તો એ ઓલેનો કેવો મોટું જાનવર હશે તો આનેથી આ તે ગભરાઈ ગઈ એટલે તે ગભરાઈ એમને પોતાની સીમ કે પાવા એકદમ ઝડપથી તે ભાગી ગયો ચાલો આવતા પીરિયડમાં હવે આપણે પાછું ઝૂલા કરીશું આવું અસ્તુ.